नमस्कार मित्रों, आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब ने सामे एमने कावतरू करीने फसावा माटेना प्रयत्न में गईकालना नामदार सुप्रीम कोर्टना चुकादा पछी आखा देश ने खबर पड़ी गई है कि दूध अने पानी बने अलग थी गया है। दूध तो दूध, दूध अने पानी अलग थी गया है। पण आखा कावतरा में जमने जमने भाग लीधो हतो एमा तिस्ता शेतलवाड़, पूर्व डीजी श्रीकुमार अने भरतरा आईपीएस संजीव भट्ट एमनी जे भूमिका हती એમની સામે પણ કાયદાકીય પગલાં લેવાવા જોઈએ એવા નામદાર સુપ્રીમ કોર્ટનો પણ એમના ઓર્ડરમાં ઉલ્લેખ હતો. આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમની સામે આઈપીસીની કલમ 486, 471 સહિતની 120B કાવતરાની કલમો જોડીને એમની સામે ગુનો દાખલ કરીને તિસ્તા શેતલવાડ અને શ્રી કુમાર રિટાયર્ડ ડીજી આ બંનેની ધરપકડ કરી છે. સંજીવ ભટ્ટ ઓલરેડી એ જેલમાં છે, એમની પણ ધરપકડ કરી છે. અને એ રીતે આખા કાવતરાના સૂત્રધારો, કાવતરું ઘડવામાં જેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, કોઈ નિર્દોષ વ્યક્તિને ગંભીર ગુનાઓમાં સંડોવી દઈને જે પ્રયત્ન એમણે કર્યો હતો એની આજે એના ફળ એમને મળી રહ્યા છે. અને જ્યારે આ કાવતરું ઘડ્યું હતું ત્યારે શ્રી કુમાર અને સંજીવ ભટ્ટ બંને સરકારી અધિકારી તરીકે પણ જવાબદારીમાં હતા, એટલે એ બંનેનો ગુનો ખૂબ ગંભીર પ્રકારનો ગણાઈ શકાય. તિસ્તા શેતલવાડે પણ એનજીઓ દ્વારા પણ એમણે પૈસા મેળવીને એનો ગેરરીતિનો ઉપયોગ કરીને એમણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે જે રીતે કાવતરું ઘડવામાં મહત્ત્વનો રોલ એમણે ભજવ્યો હતો એ પણ આજે સ્પષ્ટ થયો છે. અને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આ ગુનો દાખલ થઈને એમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી એ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સીઆર પાટીલે પ્રતિક્રિયા આપી છે. કાવતરું કરનારા સામે ક્રાઇમ બ્રાન્ચે પગલાં લીધા છે. એમનો જે પાપનો ઘડો હતો તે ભરાઈ ગયો. પીએમ મોદીને ક્લીન ચીટ પર સીઆર પાટીલની આ પ્રતિક્રિયા અને સાથે જ તિસ્તા શેતલવાડ કેસને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે. 19 વર્ષ પછી જ્યારે આટલા મોટા ખુલાસા થયા અને ક્લીન ચીટ મળી ત્યારે આજે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.